ગૌમાતાની રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે જ્યોતિ મઠના આદ્યગુરુ શ્રી શંકરાચાર્ય પદયાત્રા થકી સંસદ ભવન પહોંચવાના છે. ગૌમાતાની રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે જ્યોતિ મઠના આદ્યગુરુ શ્રી શંકરાચાર્યજી પદયાત્રા થકી સંસદ ભવન પહોંચવાના છે. ગૌમાતાની રાષ્ટ્રમાતાનો દરજ્જો તેમજ ગૌ હત્યા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી ત્યારે તેઓના સમર્થનમાં ગુજરાતના પ્રસિદ્ધ દક્ષિણ પ્રયાતીર્થ ક્ષેત્ર ચાંદોદના બ્રાહ્મણોને નર્મદાજીને પ્રાર્થના કરી. ગૌમાતાનું હિન્દુ ધર્મમાં વિશેષ મહાત્મ્ય છે અને લોકોની આસ્થા ગૌમાતા સાથે સંકળાયેલી છે. શંકરાચાર્યજીના સમર્થનમાં ચાંદોદના ભૂદેવો મલ્હારરાવ ઘાટના કિનારે એકત્રિત થયા. નર્મદાજીની પૂજા અર્ચના કરી શંકરાચાર્યજીના સંકલ્પને સિદ્ધ થાય તે માટે પ્રાર્થના કરી ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા માંગ ઉચ્ચારી હતી. પરમ વંદનીય આદ્યગુરુ જ્યોતિર્મઠના શ્રી શંકરાચાર્યજી મહારાજ આજરોજ પદયાત્રા સંસદ ભવને પહોંચાડે છે. મૂળ હેતુ અને આશય જે સનાતન ધર્મની અંદર બતાવેલું છે, ગૌ માતા તરીકે એ ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટેનો સંકલ્પ લઈને નીકળ્યા છે અને એ સંકલ્પ એમનો સિદ્ધ થાય એ માટે એમના સમર્થનની અંદર આ ચાણોદ બ્રહ્મ સમાજ પણ આજે મા નર્મદાજીને પ્રાર્થના કરી અને વંદન કરીને વિનવણી કરે છે કે અમારા શંકરાચાર્યજીનો સંકલ્પ પૂર્ણ થાય, અમે એમની સાથે છે અને આદ્યગુરુ શંકરાચાર્ય જે કંઈક બીડું આ ઉપાડેલું છે એ સનાતન ધર્મને આધીન માં ગૌમાતાને આપણે મા જ જો કહેતા હોય તો એને ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર થાય એવી દરેકની લાગણી અને માગણી છે. અમે આદ્યગુરુ શંકરાચાર્યના સમર્થનની અંદર આજે મા નર્મદાજીને પ્રાર્થના અને વિનવણી કરી કે જે કોઈ સત્તાધીશો છે એનો નિર્ણય એ લોકો પોઝિટિવ લઈ ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરે એવી અમે આ મા નર્મદાજીને આજે સમસ્ત બ્રાહ્મણ સમાજ અને નગરજનોએ મા નર્મદાજીને પ્રાર્થના કરી.